મહારાષ્ટ્રના નાગપુરમાં ભારે વરસાદે જોરદાર તબાહી મચાવી છે સતત વરસી રહેલા વરસાદના કારણે જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવાની ફરજ પડી છે બીજી તરફ હવામાન વિભાગે નાગપુર સહિત પડોશી જિલ્લાઓમાં પણ ભારેથી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે મહારાષ્ટ્રના નાગપુરમાં શનિવારે સવારથી જ ભારેથી અતિ ભારે વરસાદના દ્રશ્યો સર્જાયા છે વરસાદના કારણે અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા છે તો અનેક જગ્યાએ પાણી પણ ભરાયા છે સતત વરસી રહેલી આસમાની આફતને કારણે પ્રશાસને જિલ્લાની તમામ કોલેજ અને શાળાઓમાં રજા જાહેર કરી જાહેરનામું બહાર પાડતા જિલ્લા માહિતી અધિકારીએ જણાવ્યું કે ભારે વરસાદના કારણે નાગપુર શહેર અને ગ્રામીણની શાળાઓને એકવીસ જુલાઈ સુધી બંધ કરવા નિર્દેશ કરવામાં આવ્યા છે

और कुछ नहीं डामर का रोड होता तो इतना पानी जाम कभी नहीं हुआ आज तक हमने तो देखा नहीं ये दो तीन साल से देख रहे सबसे ज्यादा यही है जब से डामर का रोड बंद हुआ है वही कारण है और कुछ नहीं वजह से रेलवे स्टेशन पे खड़ा था दस बजे तक दो घंटे एक भी ऑटो तो जाने के लिए तैयार नहीं है और जो जा रहे हैं जाने के लिए तैयार है वो पांच सौ रूपये सात सौ रूपये मांग रहे हैं वहां से यहाँ और प्रॉब्लम तो सभी को है पानी हर जगह भरा हुआ है तो दिक्कत तो होगी મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા ભાગોમાં વરસાદે તબાહી મચાવી છે વરસાદને કારણે નદી નાળાઓમાં પાણીની સપાટી વધી છે અને પૂરની સ્થિતિ સર્જાઈ છે જેની જનજીવન પર ભારે અસર પડી છે નાગપુરમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે તો અનેક સોસાયટી અને ઘરોમાં પણ પાણીએ દસ્ત કાપી છે પૂરા અનાજ ખરાબ હો ગયા પૂરા પાણી ભર ગયા પૂરા બિસ્તર ગીલે હો ગયે પૂરી સબ તરફ સે ખરાબી એ ઉપર સે વો ગડર લાઇન સે લેટ્રિન સે પૂરા પાણી આ રહા બહાર बहुत परेशानी है और ये रोड का काम जो हुआ है वो बराबर नहीं होने से भी घर के अंदर पानी गया है पूरा सब घर में पानी घुसा हुआ है इलेक्ट्रॉनिक चीज़ें वगैरह खाने पीने की चीज़ें वगैरह सब खराब हो गई है घर गर में करंट वगैरह आया है और बाकी सब बिस्तरे बिस्तरे सब गिले हो गए सोफा करंट इलेक्ट्रिक वगैरह सब चीज़ें खराब हो गई है હવામાન વિભાગે રાજ્યના નવ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું હવામાન વિભાગે મરાઠાવાડા અને ઉત્તર મહારાષ્ટ્રમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે તો મુંબઈ સહિત પાલઘરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું તો બીજી તરફ હવામાન વિભાગે મુંબઈમાં પણ વરસાદની આગાહી કરી છે સવારથી મુશળધાર વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેની અસર માર્ગ વાહન વ્યવહાર પર પણ પડી છે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર દોઢથી બે ફૂટ પાણી જમા થઈ જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે બ્યુરો રિપોર્ટ